हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग। एनर्जी कंजर्वेशन एंड ऑडिट सब्जेक्ट में फरीथी तमारू स्वागत छे। आजे आपणे हवे इंट्रोडक्शन ऑफ एनर्जी कंजर्वेशन एंड ऑडिट जे छे एमां फर्स्ट चेप्टर जे छे एनु आपणे हवे ओवरव्यू में आगळ डिस्कशन करिए। तो लास्ट आई थिंक आपणे आ टॉपिक जे छे डिस्कशन करेलो हतो के एनर्जी कंजर्वेशन कई कई रीते आपणे करी सके, तो के स्टॉप द अननेसेसरी इलेक्ट्रिकल एनर्जी जे छे आपणे यूज करता होईए तो ए आपणे यूज करवी जोईए नहीं, सीएफएल लैम्प यूज करवो जोईए, रेग्युलेटर जे छे ए आपणे चेन्ज करवू जोईए, पछी डू नॉट यूज द ओवर रेटिंग ऑफ मोटर फॉर द वॉटर पंप, एटले के ओवर रेटिंग वाळू जे छे तमारे मोटर यूज करवी जोईए नहीं। यूज द एफिशियंट मोटर इन इंडस्ट्रीज सेक्टर, सारी एफिशियंसीवाड़ी मोटर जे छे तमारे इंडस्ट्रीजनी अंदर उपयोग में लेवी जोईए। अने एना पछी आपणे जोईए तो रिड्यूस द लॉसिस इन इलेक्ट्रिकल पावर जनरेशन ट्रांसमिशन एंड डिस्ट्रीब्यूशन, शक्य होय त्यां सुधी आपणे ट्रांसमिशन लाइननी अंदर जे पावर जनरेशन थाय छे, ट्रांसमिशन थाय छे अने डिस्ट्रीब्यूशन थाय छे ए आपणे लॉस जे छे ओछो करवानो प्रयत्न करवो जोईए। હવે આજે આપણે આગળ વધીએ આ ચેપ્ટરની અંદર, તો સૌથી પહેલાં એનર્જી સેવિંગ જે છે કઈ રીતે કરી શકીએ, ઇલેક્ટ્રિસિટી જે છે આપણે બચાવવી છે તો કઈ રીતે બચાવી શકીએ, તમે પહેલાં અહીંયા અલગ અલગ ઇમેજ આપી છે એનું ઓબ્ઝર્વેશન કરો પછી આપણે સમજીએ। હવે સૌથી પહેલાં આપણે જોઈએ ફર્સ્ટ જે ફિગર છે એમાં તમે અહીંયા જોઈ શકો બે લેમ્પ જે છે દર્શાવેલા છે, એમાં જે આ લેમ્પ જે છે એ સીએફએલ લેમ્પ છે અને જે આ લેમ્પ જે છે એ તમારો ઇન્કાન્ડેન્સેટ લેમ્પ છે, જેને આપણે રેડ કલરનો એકદમ આપણે અત્યારે ગામડાની અંદર તમારે કોઈ વાડીએ જે છે આપણે આ યુઝ કરતા હોઈએ છીએ બરાબર। તો આ જે ઇન્કાન્ડેન્સેટ લેમ્પ જે છે એ સીએફએલની કમ્પેરની અંદર વધારે યુનિટ કન્ઝપ કરે છે બરાબર, તો આપણે અત્યારે સીએફએલ લેમ્પ યુઝ કરવો જોઈએ જેથી સમાન રેટિંગ ઉપર પણ આપણને જે ઇલ્યુમિનેશન જે છે એમાં કોઈ ચેન્જીસ મળે નહીં। હવે માની લ્યો બીજું એક્ઝામ્પલ આપો, માની લો કે આ લેમ્પ જે છે સીએફએલ એ 50 વોટનો છે, આ લેમ્પ જે છે એ આપણે 50 વોટનો છે, તો આમ આની અંદર થશે શું, તો કે બંને લેમ્પ જે છે એ ઇલ્યુમિનેશન જે છે એની લાઇટ ઇન્ટેન્સિટી છે બંનેની એક સરખી છે બરાબર, પણ જે યુનિટ કન્ઝપ્શન જે થાય છે એ ઇન્કન્ડેન્સેન્ટ લેમ્પનું સીએફએલની કમ્પેરમાં વધારે થાય છે, તો આપણે સીએફએલ લેમ્પ યુઝ કરવો જોઈએ બરાબર। તો હવે આગળ જોઈએ તો એના પછી સેકન્ડ જે ફિગર છે રેગ્યુલેટર જે તમને દેખાય છે, હવે આનું આપણે ઇમેજ તરીકે જોઈએ તો ઘણા બધા અલગ અલગ રીઝનથી સમજી શકીએ, માની લો કે ફેનની અંદર જે છે તમારે રેઝિસ્ટર રેગ્યુલેટરને બદલે ઓટોમેટિક રેગ્યુલેટર યુઝ કરવું જોઈએ, એક એ વસ્તુ તો એનર્જીનું કન્ઝપ્શન થઈ શકે। બીજી વસ્તુ તમે એવું પણ સમજી શકો કે માની લો કે વિન્ટરની અંદર તમારે એસીની જરૂર રહેતી નથી તો તમારે એનું ટેમ્પરેચર એ રીતે સેટ કરવું જોઈએ કે જેથી આપણે એનર્જી જે છે વધારે કન્ઝપ્શન થાય નહીં, જરૂરિયાત મુજબ ચલાવવું જોઈએ। અથવા તો તમે બીજી રીતે કહી શકો કે જ્યારે ઉનાળાની અંદર આપણે હીટરનો યુઝ કરતા હોઈએ તો એ હીટરનો ઉપયોગ અવોઇડ કરવો જોઈએ બરાબર। તો આ સેકન્ડ ફિગરમાં તમે આ રીતે ટેમ્પરેચર જે છે અથવા તો રેગ્યુલેટર જે છે એની વેલ્યુ અલગ અલગ કરી અને એનર્જીનું કન્ઝપ્શન કરી શકીએ બરાબર। એના પછી આપણે જોઈએ તો હેલ્પ કન્ઝર્વ એનર્જી ટર્ન ઓફ લાઇટ વેન લિવિંગ, હવે એના પછીની સ્વિચની ફિગર તમે જોઈ શકો છો। સ્વિચની ફિગરમાં એવું કહેવા માગે છે કે તમે જ્યારે રૂમની બહાર આવો છો બરાબર ત્યારે તમારે જરૂરિયાત ન હોય તો સ્વિચ બંધ કરી દેવી જોઈએ, આજના યુવા પેઢી જે છે એને લાઇટ બંધ કરવાની બહુ જ ઓછી ટેવ હોય છે, તો હવે આપણે આ ટેવ જે છે એને પાડવી જોઈએ કે જેથી કરીને એનર્જી કન્ઝપ્શન થઈ શકે। એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે આપણી પહેલી પ્રાયોરિટી એવી હોવી જોઈએ કે આપણે આપણા ઘરનું બિલ કેમ ઓછું આવે એનું ધ્યાન રાખીએ, પછી સ્ટેટ પછી કન્ટ્રી બરાબર, જેટલું આપણું કોન્ટ્રીબ્યુશન એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે આપી શકીએ એટલું આપણે આપવું જોઈએ। તો આજથી તમારે બધાએ હવે જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે લાઇટ હંમેશા બંધ રાખશો, તમે ક્લાસની બહાર જ્યારે લેક્ચર પૂરો કરીને જતા હશો ત્યારે એવો આગ્રહ રાખશો કે લાઇટના ફેનના ટ્યુબલાઇટનું જે છે એ બંધ કરી દો। એના પછી આપણે જોઈએ તો
હોર્સ પાવર એવું લખેલું. હવે અહીંયા આ સમજવું ખૂબ જ અગત્યનું. આ એક કોઈ પણ એક ઇક્વિપમેન્ટ છે એવું માની લેવાય, કોઈ પણ એક આપણે નવું ઇક્વિપમેન્ટ લીધું છે બરાબર, એની અંદર આવા રેટિંગ લખેલા છે બરાબર, અથવા તો મોટર જ લઈ લ્યો, ચલો મોટર લઈ લઈએ આપણે બરાબર. એની અંદર તમે અહીંયા જોઈ શકો કે હોર્સ પાવર કેટલા છે, તો કે 3/4 HP આટલા જે છે એ આપણા હોર્સ પાવર છે. હવે આ 3/4 મોટર છે બરાબર, હવે એના ઉપરથી તમારે એનો સર્વિસ ફેક્ટર ફાઇન કરવાનો. સર્વિસ ફેક્ટર એટલે શું, તમારે સર્વિસ કેવી કરાવવી પડે છે એમ, એની જરૂરિયાત કેવી છે એમ, સર્વિસ ફેક્ટર. હવે 3/4 તમે કરો એટલે તમને આન્સર મળે છે 0.75. જ્યારે અહીંયા સર્વિસ ફેક્ટર ઇનબિલ્ટ કંપનીએ કેટલો આપેલો છે, તો કે 1.5. તો આ જે છે ઇક્વિપમેન્ટ યુઝ કરાય નહીં. એટલે જ્યારે તમે લેવા જાઓ ત્યારે હવે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, એક HP જોઈ લેવાના બરાબર. પણ જો આવી રીતે 3/4 કે એ રીતે આપેલા હોય તો, બાકી 7 HP કે હોય તો એને અલગથી પાછો આપણે સર્વિસ ફેક્ટર ડિરાઈવ કરવો પડે. જો 3/4 મોટર છે એટલે કે અહીંયા એનો સર્વિસ ફેક્ટર જે છે એ 0.75 હોવો જોઈએ, પણ સર્વિસ ફેક્ટર છે કેટલો, તો કે 1.5. તો ડોન્ટ યુઝ ધીસ મોટર, અથવા તો ડોન્ટ યુઝ ધીસ કમ્પોનેન્ટ, અથવા તો એની કમ્પોનેન્ટ બરાબર. તો આ રીતે આપણે એનર્જીનું સેવિંગ અલગ અલગ રીતે કર્યું, કે જેમ કે પહેલામાં લેમ્પ લીધો, બીજામાં રેગ્યુલર લીધો, પછી સ્વિચ લીધો, અને પછી સર્વિસ ફેક્ટર ફાઇન કર્યો બરાબર. હવે આપણે આગળ વધીએ તો સ્કોપ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇન ડિફરન્ટ એરિયા, અલગ અલગ એરિયાની અંદર આપણે એનર્જી જે છે એ કન્ઝર્વેશન કરવાનું છે. હવે એ આપણે જોઈએ ક્યાં ક્યાં એવા સેક્ટર છે કે જેમાં સૌથી વધારે એનર્જી કન્ઝર્વેશન કરી શકે. હવે આ લાઇટ છે, પછી ફેન છે, વોશિંગ મશીન છે, કે બીજા ઘરે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ તમે યુઝ કરતા હોય તો ડોમેસ્ટિક સેક્ટર કહેવાય. તો એના સિવાય બીજા ખરા એ કોઈ સેક્ટર કે જેની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ, તો કે હા, અહીંયા લિસ્ટ આપ્યું છે. ટ્રાન્સપોર્ટ સેક્ટરથી શરૂઆત કરીએ છીએ, કે ટ્રાન્સપોર્ટ સેક્ટર જે છે એની અંદર તમે શું કરી શકો, એનર્જીનું કન્ઝર્વેશન કરી શકો. આપણે ખાલી અહીંયા ઓવરવ્યુ જોવાનું છે. એના પછી આવે એગ્રીકલ્ચર સેક્ટર. એગ્રીકલ્ચર સેક્ટર એટલે કે આપણે ખેતીવાડીની અંદર કઈ રીતે આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરીએ એ ખાસ જોવાનું છે. એના પછી સૌથી વધારે આપણે એકચ્યુઅલ જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ જે છે, જેમ કે જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર, એની અંદર આપણે કઈ રીતે એનર્જીનું કન્ઝપ્શન કરી શકીએ એ આપણે જોવાનું છે. એના પછી આવે ડોમેસ્ટિક સેક્ટર એટલે ઘરગથ્થું, આપણે જે ઘરે પાવર આવે છે એમાં કઈ કઈ ટેકનિક એપ્લાય કરી શકીએ, ક્યાં ક્યાં લેમ્પ યુઝ કરવા જોઈએ, શું શું કાળજી રાખવી જોઈએ કે જેનાથી કરી અને એનર્જીનું કન્ઝર્વેશન થઈ શકે. અને એના પછી આવે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રી જે છે એમાં નવી ટેકનિક એપ્લાય કરી એનર્જીનું કન્ઝર્વેશન કરવાનું છે. એનર્જી કન્ઝર્વેશન ધેટ મીન્સ એનર્જીનો બચાવ કઈ રીતે કરી શકાય. તો આ 5-5 પોઈન્ટ તમે જોઈ લો પહેલાં. ચાલો તો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો સૌથી પહેલાં આપણે લઈએ ટ્રાન્સપોર્ટ સેક્ટર. હવે તમને બધાને ખબર છે કે ટ્રાન્સપોર્ટ સેક્ટર જે છે આપણી પાસે અગત્યનો એક સેક્ટર કહી શકાય એનર્જી કન્ઝર્વેશન માટેનો. શું કામ કે ટ્રાન્સપોર્ટ સેક્ટર એટલે કે આપણે આપણી બાઇક લઈને જતા હોય, કાર લઈને જતા હોય, કોઈ ગવર્મેન્ટની બસ જતી હોય, કોઈ પ્રાઇવેટ બસ હોય બરાબર, પછી ટ્રેન હોય બરાબર, પછી કોઈ ફ્લાઇટ હોય, આ બધા જે છે ટ્રાન્સપોર્ટ સેક્ટરની અંદર આપણે કન્સિડર કરી શકીએ. જો આ બધાની અંદર ફ્યુલ કન્ઝપ્શન આપણે કરી શકીએ તો એનર્જીનું ફાઇનલી કન્ઝર્વેશન થાય ખૂબ જ વધારે થાય છે. ઘણીવાર કેવું થતું હોય છે કે તમે ટ્રાફિકમાં કોઈ જગ્યાએ ફસાઈ ગયા છો બરાબર, અથવા તો કોઈ સિગ્નલ આવ્યું છે રેલવે ક્રોસિંગનું બરાબર, તો આપણે શું કરીએ, આપણી બાઇક ચાલુ રાખીને ઉભા રહી જઈએ છે. તો આમાં બહુ નાની નાની કાળજી રાખવી જોઈએ કે માની લો કે હવે
તમારે જરૂરિયાત જ નથી, ત્યાં ઊભવાનું જ છે 5-1 મિનિટ. તો આપણે આપણી બાઇક છે કે કાર જે છે એ આપણે શું કરીએ છીએ, બંધ કરી દેવી જોઈએ. તો આ એક ખાસ જે છે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આની અંદર જો ટ્રાન્સપોર્ટ સેક્ટરની અંદર હોય તો આ છે. બરાબર, બીજી વસ્તુ જોઈએ કે પરિવહન ક્ષેત્રમાં રોડ ટ્રાન્સપોર્ટ લઈ શકીએ, વોટર ટ્રાન્સપોર્ટ આવે, એર ટ્રાન્સપોર્ટ મેં તમને કીધું એમ. બરાબર, પણ સૌથી વધારે જે છે આપણે એનર્જી વપરાશ જે છે રોડ ટ્રાન્સપોર્ટ ઉપર જ કરીએ છીએ. બરાબર, જેમ કે સ્કૂટર ને કાર ને બસ ટ્રક એ રીતે. પછી સરકારની અસરકારક માસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી છે કે જેને લીધે એનર્જી વપરાશમાં કઈ રીતે ઘટાડો થાય ને એ હંમેશા પ્રયત્નશીલ રહે છે. બરાબર, પછી એક બીજું તમને કહું કે અમુક વાહન એવા હોય કે એનું યુઝફુલ લાઈફ જે છે એ પૂરી થઈ ગઈ હોય. બરાબર, અમુક ભાગ જે છે ઘસારાના કારણે શું થાય તો કે એની એફિશિયન્સી ઘટી જાય છે, અને એનો ઉપયોગ કરવાથી શું થાય તો કે એનર્જીનો વપરાશ વધારે થાય છે. તમારે પેટ્રોલ તો વધારે જોઈએ ને, ડીઝલ તો વધારે જોઈએ ને, એ એનર્જીનો સોર્સ જ છે. હવે આપણે આયુષ્ય જે ગાડીનું પૂરું થઈ ગયું છે, અમુક આ જૂની જે છે અમુક સુઝુકી ને હજી યુઝ કરતા હોઈએ છીએ, હકીકતમાં એનું આયુષ્ય હવે પૂરું થઈ ગયું છે. બરાબર, એ શું કરે, ફ્યુલનું કન્ઝપ્શન વધારે કરે, ચાલે ખરા નો ડાઉટ. પછી પલ્સર જૂના જે છે એ એનર્જીનું કન્ઝપ્શન શું કરે છે તો કે સૌથી વધારે કરે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. બરાબર, હવે પછી આગળ જતાં આપણે આની અંદર ટ્રાન્સપોર્ટ સેક્ટરની અંદર શું શું કાળજી રાખવી જોઈએ એ આપણે પછી ડીપમાં જોશું. ચલો, તો અહીંયા જોઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ સેક્ટર જે છે આ રીતે આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકો. એના પછી આપણે જોઈએ કે એગ્રીકલ્ચર સેક્ટર. એગ્રીકલ્ચર સેક્ટરની અંદર આપણે અત્યારે તો ટ્રેક્ટર યુઝ કરીએ છીએ. બરાબર, પછી આપણે જે છે પંપ યુઝ કરતા હોઈએ છીએ ઘરે. બરાબર, તો આ રીતે આપણે અલગ અલગ જે છે ખેતીવાડીના સાધનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો આને સારી રીતે મેન્ટેન કર્યા હોય બરાબર તો એનર્જીનું કન્ઝપ્શન થાય એ ખૂબ જ ઓછું થાય. આપણે આની અંદર જોઈએ ટ્યુનઅપ યોર ટ્રેક્ટર એન્ડ ફાર્મ મશીનરી રેગ્યુલરલી. ટ્યુનઅપ યોર ટ્રેક્ટર એટલે શું, તમારું જે ટ્રેક્ટર આપણે યુઝ કરીએ છીએ ખેતીવાડીમાં વધારે એ જ યુઝ થાય છે, એને વ્યવસ્થિત સર્વિસ કરવી જોઈએ. સમયાંતરે સર્વિસ કરવાથી એની એફિશિયન્સીમાં શું થાય છે તો કે વધારો થાય છે. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે. બરાબર, એના પછી આપણે જોઈએ તો સર્વિસ યોર ટ્યુબ વેલ. બરાબર, પમ્પિંગ અને પમ્પિંગ માટેનું આપણે પંપ જે છે એ સ્ટેશન રેગ્યુલરલી આપણે એનો પંપ જે છે એનો આપણે રેગ્યુલરલી સર્વિસ કરવી જોઈએ કે જેથી કરીને એની એફિશિયન્સીમાં શું થાય તો કે વધારો કરી શકીએ. બરાબર, એ પછી આપણે જોઈએ તો ડુ નોટ યુઝ ટ્યુબ વેલ ઇન મોર્નિંગ ઇવનિંગ. બરાબર, પીક ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન અવર્સ. આ શું કહેવા માગે છે, આ પોઈન્ટ અગત્યનો છે. તમારે છે ને જે પાવર સપ્લાય આપણે યુઝ કરીએ છીએ, બરાબર, એ કાં તમારે વહેલી સવારેનો યુઝ કરવો જોઈએ અને ઇવનિંગ એટલે કે સાંજના સમયે. બરાબર, તમારે યુઝ કરવું જોઈએ નહીં. શું કામ કે ત્યારે પીક ડિમાન્ડ જે છે એ કોઈ પણ સ્ટેટની સૌથી વધારે હોય. શું કામ કે મોર્નિંગની અંદર સિટીમાં દરેક સિટીની અંદર પબ્લિક વહેલી ઉડતી હોય છે. એપ્રોક્સિમેટલી આપણે 8 વાગ્યાનો ટાઈમ લઈએ ત્યારે આપણે મોટર ચલાવવી જોઈએ નહીં, અને એક ઇવનિંગની અંદર ન ચલાવવી જોઈએ. શું કામ કે ઇવનિંગની અંદર બધી જગ્યાએ દરેક સિટીની અંદર દરેક ઘરની અંદર લાઇટ છે કે બીજા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ટીવી છે કે ફેન છે કે એ ચાલુ હોય છે. તો એ ટાઈમે આપણે જે છે પંપ જે છે એ ચલાવવો જોઈએ નહીં. હવે તમને બીજી વસ્તુ કહું, આ કદાચ બહુ ઓછા વ્યક્તિને ખબર હશે. તમને એ ખબર છે કે આપણે શું કામ જે ફાર્મર હોય એને ઇલેક્ટ્રિસિટી રાત્રે જ પ્રોવાઈડ કરે છે. આ તમે ખાસ વસ્તુ યાદ રાખજો. આપણે ઘણીવાર એવા ઓબ્જેક્શન ઉઠાવીએ છીએ ગવર્મેન્ટની સામે કે ઘણીવાર આપણે એવા FB ની અંદર એવું શેર પણ કરતા હોય છે કે બધાનો ટાઈમ જે છે 8 થી 8 છે તો અમારો શું કામ રાત્રે. પણ હકીકતની અંદર મોટર ચલાવવી હોય અને ઇન્ડસ્ટ્રીઝની અંદર આવું જ હોય છે. એવું જે ગવર્મેન્ટ પાસે જે પાવર લઈએ છે બરાબર એમાં એને નાઇટમાં જ પીક લોડ પાવર મળી શકે, દિવસના એને જે પાવર હોય એ પૂરતો મળતો નથી. બરાબર, તો ઇન્ડસ્ટ્રીઝ પોતાનું એટલા માટે તો શું કરે છે કે પાવર જનરેટિંગ સ્ટેશન જે છે ઇન્સ્ટાબ્લિશ કરી દે છે કે જેથી કરીને પાવરમાં ડિસ્ટર્બન્સ આવે નહીં, કંપની જે છે એ કન્ટિન્યુટી એની જળવાઈ રહી. તો આપણી પીક ડિમાન્ડ ફાર્મરની આપણે આખો જે દેશ છે એ વધારે પડતો શું છે કે ખેતી પ્રધાન દેશ છે. તો જ્યારે આપણે
શું કરવું પડે છે કે રાતે આપણે કોઈ આપણો પાક જે છે ને પિયત આપતા હોય બરાબર, તો મોટર દરેક જગ્યાએ ચાલુ હોય છે, તો એના માટે થઈ અને ગવર્મેન્ટ શું કરે છે કે રાત્રે જે છે એ પીક ડિમાન્ડ ઓછી હોય છે બીજા સેક્ટર દરેક સેક્ટરની અંદર ડોમેસ્ટિક સેક્ટરમાં ખાસ, તો એ સમયે આપણે એગ્રીકલ્ચરમાં પાવર આપણો યુઝ કરી શકીએ. એક આ ખાસ રીઝન છે એનો, બરાબર. એના પછી આપણે જોઈએ તો રિવાઇન્ડ ધ બર્ન ટ્યુબવેલ મોટર વિથ ગુડ ક્વોલિટી વાયર વિચ નોટ ઓનલી પ્રિલોંગ્સ ધ મોટર લાઈફ બટ ઓલ્સો રિડ્યુસ યોર ઇલેક્ટ્રિસિટી બિલ, બરાબર. સારી ક્વોલિટીનો આપણે જો વાયર એની અંદર વાઇન્ડિંગ યુઝ કરેલું હોય અથવા તો રિવાઇન્ડ કરેલું હોય, મોટર એક વખત બરી ગયા પછી, બર્ન થઈ ગયા પછી, તો આપણે એનું શું કરી શકીએ, એને આયુષ્યમાં તો વધારો કરી શકીએ છીએ, સાથે સાથે આપણું ઇલેક્ટ્રિસિટીનું જે બિલ આવે છે એ પણ ઓછું કરી શકીએ, બરાબર. એગ્રીકલ્ચર સેક્ટર પછી આપણે જોઈએ પાવર જનરેશન ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરની અંદર કઈ રીતે એનર્જીનું કન્ઝપ્શન કરી શકીએ. તો આપણે બધાને ખબર છે કે સૌથી પહેલાં ને કોઈ પણ ટ્રાન્સફોર્મર માની લો કે આપણે યુઝ કરીએ છીએ તો એની એફિશિયન્સી સારી હોવી જોઈએ. જો એફિશિયન્સી સારી હશે તો જ એનું આઉટપુટ સૌથી વધારે હશે, અને જો એની અંદર લોસ થતો હશે તો આપણી એફિશિયન્સી જે છે એ શું થશે, ઘટી જશે, બરાબર. એટલે કે આઉટપુટ જે છે એ પણ ઘટી જશે. એનું રીઝન શું, તો કે લોસ વધારે થઈ જાય, એનર્જીનું કન્ઝપ્શન વધારે થઈ જાય છે, બરાબર. તો એક વસ્તુ આની અંદર જોઈએ કે મેન્ટેન મેક્સિમમ એફિશિયન્સી ટુ ઓકર એટ 38% લોડિંગ, ધ ઓવરઓલ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર કેન બી ઇન્ક્રીઝ એન્ડ ઇટ લોસીસ કેન બી રિડ્યુસ. એટલે કે આપણે 38% લોડિંગની અંદર જો મેન્ટેન કરીએ એફિશિયન્સી, તો આપણે શું થશે કે ઓવરઓલ એફિશિયન્સી જે ટ્રાન્સફોર્મરની એ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ, લોસ શું કરી શકીએ, ડિક્રીઝ કરી શકીએ. બીજી વસ્તુ આપણે જોઈએ તો વોલ્ટેજ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આઈ સ્ક્વેર આર લોસીસ આપણે કહી શકીએ. જેમ જેમ આઈ સ્ક્વેર આર લોસીસ ઘટશે તો તેનો મતલબ કે વોલ્ટેજની વેલ્યુ વેરી હાઈ હશે. પણ આપણે શું કરીએ છીએ કે વોલ્ટેજ જે ટ્રાન્સમિટ જે કરીએ છીએ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એની વેલ્યુ સૌથી વધારે રાખીએ છીએ. શું કારણ કે એની વેલ્યુ જો વધારે રાખીએ તો આપણે ઇક્વેશન ઉપરથી તમે અહીંયા જોઈ શકો કે જો વોલ્ટેજની વેલ્યુ વધારે હશે તો તમારો જે લોસ જે છે એ ઘટી જાય છે. એટલા માટે જ આપણે હાઈ વોલ્ટેજે આપણે પાવર ટ્રાન્સફર કરીએ છીએ. એના પછી આપણે જોઈએ તો એસટી અને એલટી લાઇન બે હોય જે છે બરાબર, એને કમ્બાઈન કરી દઈએ બરાબર, તો આપણે શું કરી શકીએ કે લોસ જે છે એ રિડ્યુસ કરી શકીએ છીએ. ઓપ્ટિમમ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ ધ ઇકોનોમિકલ કોમ્બિનેશન ઓફ પ્રાઇમરી લાઇન એસટી એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એન્ડ સેકન્ડરી લાઇન એલટી ટુ રિડ્યુસ ધીસ લોસ, બરાબર. એના પછી આપણે જોઈએ તો ડિસ્ટ્રીબ્યુશન સ્ટેટિક કમ્પેન્સેટર એન્ડ હાર્મોનિક ફિલ્ટર કેન બી રિડ્યુસ ધીસ હાર્મોનિક. આપણે શું કરવાનું છે કે સ્ટેટિક કમ્પેન્સેટર જે છે બરાબર, એનો આપણે અને ફિલ્ટરનો ઉપયોગ કરી આપણે શું કરવાનું છે, હાર્મોનિક જે આવે છે સિસ્ટમની અંદર એને આપણે રિડ્યુસ કરવાનો છે. આની અંદર પણ આજે આપણે ડીપમાં જોવાના જ છે આ બધા ટોપિક, પણ આ ખાલી ઓવરવ્યૂ જોઈ લો કે આપણે જે ટ્રાન્સમિશન સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ ને એમાં પણ આપણે લોસ ઘટાડી એફિશિયન્સી વધારી શકીએ, એટલે કે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ છીએ, બરાબર. એના પછી આપણે જોઈએ તો ડોમેસ્ટિક સેક્ટર સૌથી સારામાં સારું જો કોઈ હોય તો એ છે આપણે ડોમેસ્ટિક સેક્ટર. ડોમેસ્ટિક સેક્ટરની અંદર આપણે કઈ રીતે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ એ આપણે જોઈએ. વન ઓફ ધી બેસ્ટ એનર્જી સેવિંગ ડિવાઇસ ઇન ધ લાઇટ સ્વિચ, આપણી જે સ્વિચ ઘરની જે છે ને એ સૌથી વધારે એનર્જીનું સેવિંગ કરીને આપણે આપે છે. ટર્ન ઓફ લાઇટ વેન નોટ રિક્વાયર્ડ, આ ટોપિક હું ઘણી વાર બોલી ગયો છે કે જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે તમારે લાઇટ જે છે એ બંધ રાખવી જોઈએ, બરાબર. એક વસ્તુ આ. એના પછી આપણે જોઈએ કન્સિડર એમ્પ્લોઈંગ ઇન્ફ્રારેડ સેન્સર, બરાબર, મોશન સેન્સર, ઓટોમેટિક ટાઈમર, ડીમર એન્ડ સોલાર સેલ વેર એવર એપ્લિકેબલ ટુ સ્વિચ ઓન ઓફ લાઇટિંગ સર્કિટ. હવે અલગ અલગ પ્રકારના જે છે એ આપણે સેન્સર યુઝ કરી સિસ્ટમને આખી ઓટોમેશન મોડની અંદર લઈ જઈ શકીએ છીએ. કઈ રીતે સમજવાનું, તો કે હવે કેવું થઈ ગયું છે કે માની લો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે અથવા એની ઓફિસ જે છે, તમે જેવા ઓફિસની અંદર એન્ટર થશો એટલે સેન્સરમાં સેન્સ થશો એટલે તમારી લાઇટ જે છે એ સ્વિચ ઓન થઈ જશે, બરાબર. અને જેવા તમે બહાર જતા રહેશો એટલે તમારી લાઇટ જે છે એ સ્વિચ ઓફ થઈ જશે, બરાબર.
તો આવી રીતે તમે ઓટોમેશન સિસ્ટમની અંદર યુઝ કરી શકો. હવે માની લો ઘણીવાર એવું થતું હોય કે પ્રોજેક્ટ તમે બનાવતા હોય કે સ્ટ્રીટ લાઇટ જે છે, સ્ટ્રીટ લાઇટ બરાબર, એમાં કેવું હોય કે જ્યારે કોઈ કાર નીકળે અથવા તો કોઈ વ્હીકલ નીકળે ત્યારે શું થાય, સેન્સર જે છે એ સેન્સ કરે છે બરાબર, અને લાઇટ જે છે એ ચાલુ થઈ જાય છે. તો આ રીતે અલગ અલગ તમે સેન્સરનો યુઝ કરી અને એનર્જીનું કન્ઝર્વેશન કરી શકો છો. એના પછી આવશે વી કેન કટ કન્ઝપ્શન બાય 10-50% વિથ T5 સ્લિમ ટ્યુબલાઇટ ધેટ આર સ્ટાર રેટેડ બાય BEE બરોબર. હવે આ એવું કહે છે કે એક T5 નામની એક સારી એવી ટ્યુબલાઇટ આવે છે કે હવે T5 નામ કોણે આપેલું છે, તો કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. આ જે છે ને તમે અહીંયા જોઈ શકો, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, એણે એક T5 નામની એવી ટ્યુબલાઇટ આપી છે. એનો ડિસાઇડ એણે કરેલી છે કે એને એ તમે યુઝ કરશો ને તો તમારો 10-50% જે છે એ તમારું કન્ઝપ્શન જે છે ઓછું કરી શકો છો બરાબર. એટલે T5 નામની ટ્યુબલાઇટ આપણે યુઝ કરવી જોઈએ. એના પછી આવશે અવોઇડ સ્વિચિંગ લાઇટ ઓન એન્ડ ઓફ ફ્રીક્વન્ટલી, ધીસ અફેક્ટ ધ લાઇફ સ્પાન ઓફ ધી લેમ્પ. ઘણીવાર છે ને તમે આપણે આપણા આનંદ ખાતર શું કરીએ, સ્વિચ ઓન કરીએ, સ્વિચ ઓફ કરીએ, સ્વિચ ઓન કરીએ, સ્વિચ ઓફ કરીએ, તો નાના છોકરા હોય બરાબર તો એ શું કરે, લાઇટ સ્વિચ ઓન સ્વિચ ઓફ સ્વિચ ઓન સ્વિચ ઓફ એવું કરવું જોઈએ નહીં, જેનાથી શું થાય છે કે લાઇફ સ્પાન જે છે લેમ્પની એ શું થાય, તો કે ઘટી જાય છે. તો આ જે છે ડોમેસ્ટિક સેક્ટર જે છે એનો આપણે અહીંયા કહી શકીએ કે ઘણી બધી રસ્તા હજી બીજા છે કે ડોમેસ્ટિક સેક્ટરની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ. એ આપણે ડીપમાં જ્યારે પોઈન્ટ આવશે ત્યારે 1x1 બધા પોઈન્ટ જે છે એ નોટ કરવાના થશે. આ ઓવરવ્યૂમાં તમે ખાલી જોઈ લો કે આપણા ઘરની અંદર જેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કઈ રીતે કરી શકીએ, એની આપણે મેથડ અલગ અલગ કઈ રીતે એપ્લાય કરી શકીએ આપણે જોવાનું છે. હવે એના પછી આવશે ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર, સૌથી વધારે અને સૌથી જો કોઈ મોટું સેક્ટર હોય એનર્જી કન્ઝર્વેશન માટેનું તો એ છે ઇન્ડસ્ટ્રીઝ બરાબર. અત્યારે ઘણી બધી MNC કંપનીઝ જે છે ઇન્ડિયાની અંદર જે છે એસ્ટાબ્લિશ થયેલી છે બરાબર, તો એની અંદર આપણે એનર્જી જે છે એનું કન્ઝપ્શન કરી શકીએ, એક મોટો સ્ત્રોત કહી શકાય આપણી માટે. તો ઇન્ડસ્ટ્રીઝની અંદર કઈ કઈ એવી વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જેથી કરીને આપણે એનર્જીનું કન્ઝપ્શન ક્યાં ક્યાં સ્ટેપ એવા લેવા જોઈએ એમ. યુઝ ઓફ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ, સ્લીપ પાવર રિકવરી સિસ્ટમ એન્ડ ફ્લુઇડ કપલિંગ ફોર વેરિયેબલ સ્પીડ એપ્લિકેશન સચ એઝ અ ફેન, પંપ, એટ્રેક્સા હેલ્પ ઇન મિનિમાઇઝિંગ ધ કન્ઝપ્શન. આ ફેન અને પંપનો યુઝ કરી આપણે અલગ અલગ જગ્યાએ આપણે જે ડ્રાઈવ જે છે એની અંદર શું કરી શકીએ, એનર્જીનું કન્ઝપ્શન કરી શકીએ. બીજી વસ્તુ એક એવી કહી શકાય કે યુઝ હાઈ એફિશિયન્સી મોટર, સારી એફિશિયન્સીવાળી મોટર જે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. હવે એક વસ્તુ યાદ રાખજો, મોટર તમે જ્યારે યુઝ કરતા હોય ત્યારે એક નો લોડની અંદર ચાલે છે કે ફૂલ લોડની અંદર ચાલે છે કે રેટેડ લોડ ઉપર ચાલે છે, આ એક વસ્તુ ખાસ નોટ કરવા જેવી છે. જો રેટેડ લોડ ઉપર ચાલતી હશે તો કોઈ એનર્જી જે છે એનું વધારે કન્ઝપ્શન થશે નહીં બરાબર. પણ જો એ નો લોડની અંદર ચાલતો મોટર જે છે તમારી ચાલતી હશે તો થશે શું કે તમારું એનર્જી જે છે એનો વ્યય થવાની સંભાવના વધારે રહેશે. એક એક્ઝામ્પલ આપો, માની લો કે તમારી ઘરે એક નાનો જે છે પાણીની ટેન્ક જે છે બરાબર, એમાંથી તમારે પાણી બહાર કાઢવું છે તો એ સિંગલ ફેઝ મોટર દ્વારા તમે કાઢી શકો. હવે એ જગ્યાએ તમે 7 HP મોટર જો યુઝ કરતા હોય કે જે આપણે કૂવામાં યુઝ કરીએ છીએ તો સ્વાભાવિકપણે એ નો લોડ ઉપર જ ચાલવાની છે બરાબર. તો આ એક બેઝિક ડિફરન્સ આપણે સમજી શકીએ બરાબર. એના પછી આવે ઇમ્પ્રુવ ઇન પાવર ફેક્ટર. હવે પાવર ફેક્ટર જે છે આપણે ખબર છે હાર્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી બરાબર. પાવર ફેક્ટરને આપણે કોના વડે દર્શાવીએ છીએ, રિપીટ કરી દઉં તમને, પાવર ફેક્ટરને આપણે cos5 વડે દર્શાવીએ છીએ. એમાં 5 શું છે, તો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો શું છે, તો કે એંગલ છે બરાબર. હવે પાવર ફેક્ટર જેટલો સારો રાખશો એટલો લોસ જે છે એ આપણો ઓછો થશે. એ કઈ રીતે આપણે ખબર પડે, તો કે પાવર તમને બધાને ખબર છે કે પાવર P બરાબર આપણે શું લખી શકીએ, તો કે V×I પછી cos5 આવું લખી શકીએ બરાબર. હવે આમાં તમે cos5 જે છે એને કરતા બનાવો તો કરંટના ઇન્વર્સલ પ્રોપોર્શનલમાં એનો રિલેશન મળે છે,
तो एना मतलब ये पावर फेक्टर सारो तो करंटनी वेल्यू ओछी, करंटनी वेल्यू ओछी तो तमारे लॉस जे छे ए पण ओछो, लॉस जो ओछो तो आउटपुटनी एफिशियंसी पण तमने वधारे मळी शके। बराबर, तो पावर फेक्टर खास बने त्यां सुधी इम्प्रूव करवानो प्रयत्न करो जो। एनी घणी बधी मेथड पण छे के जेनाथी तमे पावर फेक्टर इम्प्रूव करी शको, जेम के कैपेसिटर बैंक लगावी अने तमे पावर फेक्टर इम्प्रूवमेंट करी शको। बराबर, सिंक्रोनाइज कंडेन्सर जे छे एनाथी तमे पावर फेक्टर जे छे तमारो इम्प्रूव करी शको। बराबर, एना पछी आवशे स्टॉप द लीकेज ऑफ ऑइल वॉटर अथवा तो स्टीम। જે જગ્યાએ ઓઇલનું લીકેજ થતું હોય, પાણી જે છે અથવા તો સ્ટીમ જે છે એનું લીકેજ થતું હોય, તે તમારે શું કરવું જોઈએ, થતું અટકાવવું જોઈએ જેથી કરીને આપણે એનર્જીનો વ્યય થાય નહીં। બરાબર, એના પછી આપણે જોઈએ તો રિકવરી ધ વેસ્ટેડ। હવે જો કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોઈ ને એની અંદર અમુક હીટ જે છે વેસ્ટ જતી હોય છે, આ ઈટ જે છે એને રિકવરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, ફરી પાછો આપણે એનો યુઝ કરી શકવા જોઈએ। આ એક ખાસ વસ્તુ યાદ રાખજો જેથી એને કો જનરેશન સિસ્ટમ પણ તમે કહી શકો। બરાબર, તો આ એક ચાર પોઈન્ટ જે છે એ આપણે ખૂબ જ અગત્યના છે ઇન્ડસ્ટ્રી સેક્ટરની અંદર। ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ એનર્જી સ્ટાર કન્સેપ્ટ શું છે। બરાબર, હવે એનર્જી સ્ટાર કન્સેપ્ટની આપણે વાત કરીએ તો એનર્જી સ્ટાર ઇઝ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર એનર્જી એફિશિયન્ટ કન્ઝ્યુમર પ્રોડક્ટ। હવે આપણે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ આવતી હોય જેમ કે વોશિંગ મશીન, ફ્રીજ, ટીવી, બરાબર, એસી, આ દરેક જે છે ઇક્વિપમેન્ટ જે છે આપણે ઘરની અંદર યુઝ કરીએ છીએ, તો એની અંદર સ્ટાર રેટિંગ આપવાનું કામ કોણ કરે, તો કે આ જે એજન્સી જે છે એનું નામ છે આપણા કે એનર્જી સ્ટાર કન્સેપ્ટ એજન્સી જે છે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર એનર્જી એફિશિયન્ટ, કે જેનો શું કરે છે સ્ટાર રેટિંગ આપવાનું કામ કરે છે, જે આપણે એજન્સી જે છે 1992ની અંદર ડિઝાઇન થયેલી હતી। બરાબર, સૌથી પહેલાં આમ જોવા જઈએ ને તો એનર્જી સ્ટાર કન્સેપ્ટ સૌથી પહેલાં મોનિટર અને કોમ્પ્યુટરની અંદર છે ને એપ્લાય કરવામાં આવ્યો, અને એ પછી વોશિંગ મશીન, રેફ્રિજરેટર, ડીશ, વોટર, ટીવી, એલઈડીમાં એપ્લાય કરવામાં આવ્યો। હવે એનર્જી સ્ટાર કન્સેપ્ટ છે શું? એનર્જી સ્ટાર કન્સેપ્ટ એટલે આપણે સ્ટાર આપવાનું કામ કરે, 1 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર, હોટલની વાત નથી હો, હા આ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે ઘરની અંદર ઉપયોગમાં લઈએ ને એની વાત છે, એને રેટિંગ આપવાનું કામ કરે છે। હવે માની લો કે એક્ઝામ્પલ લઈએ આપણે, અહીંયા તમે જોઈ શકો એક આ એવું કહીએ કે આપણે ચલો આપણી ઘરે એક ફ્રીજ લીધું છે નવું, બરાબર, તેની અંદર આવું એક લેબલ મારેલું હોય, બધા જોજો ખાસ, બરાબર, જો આમાં લખેલું છે અહીંયા બ્યુરો ઓફ એનર્જી બીઈ એવું લખેલું છે, બરાબર, એનર્જી એફિશિયન્સી એવું લખેલું છે, તમે જોઈ શકો। હવે આનો મતલબ શું થાય, આ આ કઈ રીતે આપણે સમજવું, સ્ટાર રેટિંગ તો આપણે સમજ્યા, ચલો આ જે ફ્રીજ જે છે એને કેટલા રેટિંગ આપેલા છે, તો કે 5 સ્ટાર, ચલો 5 સ્ટાર રેટિંગ આપેલા છે, અને અહીંયા જો અહીંયા લખેલું છે કે 376 કન્ઝપ્શન પર યર, એટલે કે આખું વર્ષ તમે આખો દિવસ ચાલુ રહેવા દેશો ને તો તમારું યુનિટનું કન્ઝપ્શન કેટલું થાય, 376, અને હકીકતમાં 5 સ્ટાર જે ફ્રીજ આવતું હોય ને એ કેવું હોય ખબર છે, ઓટોમેટિક ટર્ન ઓફ ઓન એન્ડ ઓફ થતું, એટલે કે જેવી જરૂરિયાત હોય ને આપણે કુલિંગની એ રીતે એ સેટ થઈ ગયેલું હોય, બરાબર, જરૂરિયાત ન હોય તો એ બંધ થઈ જાય, ઘણીવાર તમારે ફ્રીજમાં જોજો અવાજ આવતો હોય, થોડીક વાર ચાલુ થાય થોડીક વાર બંધ થાય, થોડીક વાર ચાલુ થાય થોડીક વાર બંધ થાય, બરાબર, તો એ ઓટોમેટિક જે છે એ એનર્જીનું શું કરતું હોય, કન્ઝપ્શન કરતું હોય છે। હવે અહીંયા 5 સ્ટાર રેટિંગ જે છે અને અહીંયા 376 છે, એટલે કે વર્ષના જે યુનિટ 376 કન્ઝપ્શન થશે, હવે 5 સ્ટાર ફ્રીજ લેશો એટલે સૌથી મોંઘું પડવાનું છે, વધારે પડશે તમને। હવે 5 સ્ટાર વાળું જે ફ્રીજ લેશો ને એટલે એ તમારે એપ્રોક્સિમેટલી 24,000 ને અરાઉન્ડ તમને મળી જાય, 2 સ્ટાર વાળું લીધો 10,000માં મળી જાય, 100% તમને 5 સ્ટાર વાળું જે છે એ મોંઘું પડે છે, પણ એ એનર્જીનું શું કરશે, કન્ઝ
કન્ઝર્વેશન કરશે. આ 376 આવે ને, હવે તમે ટુ સ્ટારવાળું લેવા જાઓ ને તો અહીંયા ફોર નહીં પણ આમ તો 650 અરાઉન્ડ જેટલા યુનિટ જે છે એ કન્ઝપ્શન યરલી કરશે, તો એ ન લેવાય. વધારે સ્ટારવાળા જે જેટલા ઇક્વિપમેન્ટ હોય ને એનું રીઝન લેવાનું આ છે. આ ખાસ યાદ રાખજો, તમારું યુનિટ જે છે યરલી કન્ઝપ્શન થશે ખૂબ જ ઓછા થશે, બરાબર. તો આ આપણું થઈ ગયું બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, સ્ટાર કન્સેપ્ટ જેને કહેવામાં આવે છે. તો આ રીતે આપણે અહીંયા હજી ચેપ્ટરનું ઓવરવ્યૂ બાકી છે. હવે આપણે થર્ડ લેક્ચર એના પછી આવશે ફોર્થ લેક્ચર, એની અંદર આપણે આગળ જે અમુક પોઈન્ટ ક્યાં ક્યાં બાકી છે એ આપણે કહી દઉં તમને. એક બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે એ આપણે જોવાનું રહેશે. એના પછી આવશે કન્સેપ્ટ ઓફ એનર્જી મેનેજમેન્ટ જોવાનું રહેશે, ઓબ્જેક્ટિવ ઓફ એનર્જી મેનેજમેન્ટ જોવાનું રહેશે, અને એલિમેન્ટ ઓફ એનર્જી મેનેજમેન્ટ અથવા સ્ટેપ ફોર એનર્જી મેનેજમેન્ટ પ્રોબ્લેમ. આ ચાર ટોપિક ડિસ્કસ કરશું અને સાથે એક નવો ટોપિક પણ ચાલુ કરી દઈશ. ખાસ વસ્તુ યાદ રાખજો, હવે આપણે સૌથી પહેલાં ડીપમાં જે ટોપિક ડિસ્કસ કરવાનું થશે એ થશે, કહી દઉં તમને, કન્સેપ્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન, અને એના પછી આવશે કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, અને થર્ડ એનર્જી કન્ઝર્વેશન ઇન ડિફરન્ટ એરિયા. આ ટોપિક ચાલુ થઈ જશે, બરાબર. ચલો, થેન્ક યુ.